વિદ્યાર્થીઓ ત્રીજી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ વર્ણન નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો હેતુ સારી અને ખરાબ આદતો વિશે પદ્ધતિ સારી અને ખરાબ બાબતો આપણે જોઈ રહ્યા છીએ કે એક સ્ત્રી તેના ઘર આંગણામાં જ કચરાનો ઢગલો કરી નાખે છે જેનાથી ગંદકી ફેલાય છે આપણે જોઈ રહ્યા છીએ એમ તે સ્ત્રી વાળેલો કચરો ભેગો કરી કચરા પેટીમાં નાખે છે જેનાથી ગંદકી ફેલાતી નથી આ સારી બાબત કહેવાય આપણે જોઈ રહ્યા છીએ એમ એક સ્ત્રી કચરાને ખુલ્લામાં ફેંકી દે છે જેનાથી ગંદકી ફેલાય છે આ ખરાબ બાબત છે આમ કચરાને જ્યાં ત્યાં ફેંકવામાં આવે તો ગંદકી ફેલાય છે જેના લીધે બીમાર પડાય છે આ ખરાબ બાબત છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે નિર્ણય લઈશું આ પ્રવૃત્તિ પરથી આપણે શીખ્યા કે સ્વચ્છતા અને આરોગ્યની દ્રષ્ટિએ આપણે પર્યાવરણનું જતન કરવું જોઈએ